શ્રી રંગલ વિદ્યાલય મોરબી, વિષય ગુજરાતી, ધોરણ 8, પાઠ 5, પાઠ બીજો, એક મુલાકાત સંકલિત છે. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. અંદર પ્રવેશતા જ એક શિક્ષક સમજાવતા કહે છે કે વિધાનસભાનું બીજું નામ ધારાસભા છે, તેને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે શું? તો કે જે કાયદો ઘડે તે સભા એટલે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ક્યાં હોય છે? ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય, રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. જે મુલાકાતીઓ મળવા માટે આવે એને શાંતિથી બેસવું પડે છે. અક્ષય કંઈક બોલવા ગયો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીઓએ તેને સંકેતથી શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. અક્ષય કંઈક બોલવા જાય તરત જ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીઓએ સંકેતથી એટલે ઈશારાથી કહે છે, અને અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહેલું હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી. મુલાકાત લેવાવાળા આવે છે એને ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા છે ફરતે, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવેલા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. આવી જ રીતે બીજા બાળકો પણ સ્કૂલની અંદરથી શાળાની અંદરથી પ્રવાસે લઈ ગયેલા હોય ને, એવી રીતે વિધાનસભા જે છે એ જોવા માટે આવેલા હતા. અને ત્યાં માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો જે પોતાના મત વિસ્તાર હોય એના સભાના પ્રશ્નો જે છે એ એકબીજાની સમક્ષ રજૂ કરતા, જે તે વિભાગના માનનીય મંત્રીઓ અને માનનીય અધ્યક્ષશ્રીઓને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભા ગૃહનું જે સંચાલન છે જોઈને મંત્રીઓ અધ્યક્ષશ્રીઓ આ બધાનું સંચાલન જોઈને ખૂબ જ પ્રભાવિત થાય છે. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. વિધાનસભાની જે કાર્યવાહી છે જોઈને કે છે અમે બહાર નીકળ્યા પછી શિક્ષક જે છે એણે અમને જુદા જુદા મંત્રીઓ સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે કરે છે. કાર્યાલયોની અંદર જુદા જુદા બ્લોક વહેંચાયેલા છે, જેમાં જે તે મંત્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યની અંદર વહીવટ વ્યવસ્થા સુચારુ એટલે સરસ રીતે કરે છે. આપણા રાજ્યના વિધાનસભાની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. વિધાનસભા ગૃહને જોઈને કહે છે અમે એટલા બધા ખુશ થઈ ગયા કે અમારી ખુશીનો કોઈ પાર નથી. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો અને ત્યાંથી અમે બસમાં બેસી યાદગાર મુલાકાતને વાગોળતા ઘરે પાછા ફર્યા. શિક્ષક બધા લોકોને શેના માટે લઈ જાય છે? તો કે અલ્પાહાર એટલે નાસ્તો કરવા માટે કેન્ટીન હોય જ્યાં ત્યાં લઈ જાય છે. ખાણીપીણીની વસ્તુઓ મળતી હોય એને કેન્ટીન કહેવાય કોઈ સંસ્થાની અંદર ત્યાં. તો અમારો આનંદ બેવડાયો એટલે ખુશ વધારે થઈએ છીએ. ત્યાંથી અમે બસમાં બેસી અને આ યાદગાર મુલાકાતને વાગોળતા એટલે કે યાદ કરતા ઘરે પાછા ફર્યા.